નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું રાજ્યપત્રિત અને બિન રાજ્યપત્રિત અધિકારીઓ, એટલે કે ગેઝેટેડ એન્ડ નોન ગેઝેટેડ અધિકારીઓ, અધિકારી કોને કહેવાય અને કર્મચારી કયા કહેવાય. વર્ગ 1, 2, 3, 4 એ ચારે ચાર વિશે આપણે ટૂંકમાં આ વિડીયોમાં જોઈશું. વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ માહિતી છે. મિત્રો, વિવિધ ફોર્મ ભરવામાં જેમ કે CPF કે GPF જે ફોર્મ ભરતા હોઈએ છીએ કે અન્ય ફોર્મ્સ, ગ્રુપ વિશે પૂછવામાં આવે છે કે તમે કયા ગ્રુપમાં આવો છો. ભારત સરકાર દ્વારા 4 ગ્રુપ પાડવામાં આવેલ છે, જે મુજબ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C અને ગ્રુપ D છે, જેને આપણે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 અને ક્લાસ 4 પણ કહીએ છીએ. હવે આમાંથી કયા અધિકારી કહેવાય, કયા કર્મચારી કહેવાય? તો વર્ગ 1 અને 2 વાળા તમામ અધિકારી કહેવાય, વર્ગ 3 અને 4 વાળા કર્મચારી કહેવાય. વર્ગ 3માં અમુક જે હોય છે એમનો ગ્રેડ હાયર ગ્રેડ હોય છે, તો એમને પણ અધિકારી કહેતા હોય છે. ગેઝેટેડ ઓફિસર્સ, રાજ્યપત્રિત અધિકારીઓ જોઈએ તો વર્ગ 1ના કેન્દ્ર સરકારના તમામ અધિકારીઓ રાષ્ટ્રપતિ દ્વારા તેમના નામે નિમાયેલ હોય છે, તેથી તેમને રાજપત્રિત એટલે કે ગેઝેટેડ અધિકારીઓ કહેવાય છે, એટલે કે જેમના નામ રાજપત્રમાં પ્રસિદ્ધ થતા હોય છે. તે જ રીતે રાજ્ય લેવલે ક્લાસ 1ના જે અધિકારીઓ હોય એ રાજ્યપાલ દ્વારા નિમવામાં આવે અને રાજ્યનો જે રાજપત્ર હોય એમાં એમના નામ પ્રસિદ્ધ થાય છે. જોઈએ ક્લાસ 1ની અંદર કયા કયા અધિકારીઓ આવે છે, તો નીચે મુજબ અધિકારીઓ આવે છે. IAS એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, જેને કહેવાય સચિવ, અગ્રસચિવ, નિયામક, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, DDO, પ્રાંત અધિકારી, તથા અન્યમાં જોઈએ તો જિલ્લા શિક્ષણાધિકારી DEO, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી DPEO સાહેબ, DHO, હેલ્થ ઓફિસર, RCHO અને સમકક્ષ, આ બધા અધિકારીઓ ક્લાસ 1 અધિકારીઓ છે. બીજા છે IPS એટલે ઇન્ડિયન પોલીસ સર્વિસ, DGP, કમિશનર ઓફ પોલીસ વગેરે, IRS, IFS, DRDO સાયન્ટિસ્ટ, ISRO વગેરેના અધિકારીઓ પણ એમાં આવે છે. ક્લાસ 2ની અંદર જોઈએ એને કહેવાય છે ગ્રુપ 2, વર્ગ 2 વાળા. તો વર્ગ 2માં અમુક અધિકારીઓ રાજપત્રિત અધિકારીઓ હોય જેમને રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા નિમણૂક આપવામાં આવે છે, જેમાં મામલતદાર, TDO, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, ડોક્ટર્સ, સરકારી માધ્યમિક શાળાના આચાર્ય, સુપ્રિન્ટેન્ડન્ટ, HOD, પ્રમોશનથી આગળ વધેલ અધિકારીઓ, દરેક રાજ્યની સિવિલ સર્વિસ પરીક્ષાઓ દ્વારા બનતા, પ્રમોશન દ્વારા બનતા જે અધિકારીઓ છે તે એમાં આવે છે, જે ગેઝેટેડ અધિકારી ગણાય છે, પણ ક્લાસ 2. નેક્સ્ટ બીજું જોઈએ ક્લાસ 2ના જે બિન રાજ્યપત્રિત અધિકારીઓ, જે ગેઝેટેડ કહેવાતા નથી, નોન ગેઝેટેડ, એમાં વર્ગ 2માં અમુક અધિકારીઓ બિન રાજપત્રિત અધિકારીઓ હોય છે જેમને રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા ઓથોરિટી આપવામાં આવતી નથી, જેમાં બેંક છે, સ્ટેટ ઇન્સ્પેક્ટર્સ, ઓફિસ એક્ઝિક્યુટિવ, સેન્ટ્રલ પોલીસ વગેરે એમાં આવે છે, જે બિન રાજ્યપત્રિત અધિકારીઓ છે. નેક્સ્ટ ક્લાસ 3 ગ્રુપ C માં જોઈએ તો મોટાભાગની વર્કિંગ ફોર્સ વર્ગ 3ના કર્મચારીઓ છે, જેમાં અમુક હાયર ગ્રેડ પે ધરાવતા હોય છે, જેમના હોદ્દા ઊંચા હોય છે, જેમ કે નાયબ મામલતદાર, કેળવણી નિરીક્ષક, માધ્યમિક શાળાના આચાર્ય, પ્રાથમિક શાળાના આચાર્ય તથા હેડ ક્લાર્ક, આ થોડા ઊંચા ગ્રેડવાળા પણ ક્લાસ 3 છે. અન્ય તમામ વર્ગ 3ના કર્મચારીઓ જેમ કે શિક્ષક, નર્સ, ફાર્માસિસ્ટ, ક્લાર્ક, સ્ટેનોગ્રાફર, ટેક્સ ઇન્સ્પેક્ટર્સ, ટાઈપિસ્ટ, ડોક્ટર્સ અમુક જે છે એ બધા ક્લાસ 3માં આવતા હોય છે. ક્લાસ 4ની અંદર જોઈએ તો બાકીના તમામ કર્મચારીઓ જે સૌથી ઓછા ગ્રેડમાં નોકરી કરતા હોય, જેમ કે સફાઈ કર્મચારી, સેવક, ગાર્ડ, સ્વીપર, વોચમેન વગેરે, એ વર્ગ 4ના કર્મચારીઓ ગણાય છે. અંદાજિત પગાર ધોરણ જોઈએ તો વર્ગ 1નું 80,000થી શરૂ થાય ભથ્થા અલગ હોય છે, વર્ગ 2 50,000થી શરૂ થતું હોય છે મોટાભાગે, વર્ગ 3 30,000થી એટલો પગાર મળતો હોય છે, અને વર્ગ 4માં 20,000થી શરૂ થઈને આગળ જેમ જેમ વર્ષ ચાર ઇન્ક્રીમેન્ટ થાય એ રીતે મળતો હોય છે. જો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ માય ચેનલ. આજે આપણે આટલું જ રાખીશું. અસ્તુ.